પૈસાની ભૂખ એટલી બધી પણ ન હોવી જોઈએ. જે પૈસાની ભૂખ પરિવારનો સંબંધ તો બગાડે, પણ એ જ પૈસાની ભૂખ પત્નીના ઘરેના બેંકમાં મૂકેલા લાઈને વેચી નાખે અને પરિવારને રોડ પર લાવી દે અને એ રોડ પર આવી જાય છે. હા, પૈસાની ભૂખ એટલી બધી ન હોવી એનું કારણ છે. સંપત્તિ મળ્યા પછી ભગવાનને કહેજો, સંપત્તિ આપતા પહેલા સમજણ આપજે. સમજણ વગરની સંપત્તિ જીવનમાં બરબાદી લાવે છે. સાહેબ, અમારે ભરતજી મહારાજ, સંપત્તિ સબ રઘુપતિ કે આધીન, સંપત્તિ સબ રઘુપતિ કે આધીન, સીતારામ ચરણ રતિ મોર, સીતારામ ચરણ રતિ મોર, અનુગ્રહ બડવું અનુગ્રહ તોર, અનુદિન બડવું અનુગ્રહ તોર, સંપતિ સબ રઘુપતિ કે આધીન, સંપતિ સબ રઘુપતિ કે આધીન, સંપતિ સબ રઘુપતિ કે આધીન, સંપતિ સબ રઘુપતિ કે આધીન. નાની ઉંમરમાં કોઈક વાર પ્રારબ્ધ અને ભાગ્ય કરતા વધારે લક્ષ્મી મળે તો સમજજો આ તમારા ભાગ્યની એકલાની નથી, આ તો પિતૃઓના પુણ્યની છે, કુળદેવીના આશીર્વાદની છે. અને ભગવાને નાની ઉંમરમાં સંપત્તિ આપી છે તો પરિવાર અને સમાજના કલ્યાણ કરવા માટે આપી છે. અવડા રસ્તે વપરવા માટે નહીં. ભલે પૈસો છે, ફરો ના નથી, એન્જોય કરો, આનંદ કરો, પણ એનો વિવેક હોવો જોઈએ. જે પણ લક્ષ્મી પ્રાપ્ત થયા પછી વિવેક નથી રાખતો તો ભગવાન નારાયણ કહે છે, લક્ષ્મી મારી થઈ નથી તો તારી ક્યાંથી થવાની છે. લક્ષ્મીજીએ કહ્યું નારાયણને, પ્રભુ હું તો ચંચળ છું, હું તારી નથી, અન્યની ક્યાંથી થઈ. એકવાર નારાયણે પૂછ્યું, બધાય મારા નિકટમાં છે, રાધાજી મારી બાજુમાં, કૃષ્ણ મારી બાજુ, ને કે ભાઈ સીતારામ મારી બાજુમાં, શિવ પાર્વતી મારી બાજુમાં, તમે મારા ચરણમાં કેમ? લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ હું તમારા ચરણમાં સારી છું, કારણ સમય આવે ને પ્રભુ હું તને છોડીને જતી રહું છું. બીજી વસ્તુ, ભગવાન પૈસો આપે ને એકનો એક દીકરો હોય ને, પિતાની સંપત્તિથી કોઈક વાર એવા ખોટા રસ્તે જતા ના રહો કે ત્યાંથી પાછું ફળવું તકલીફ થઈ જાય. સાહેબ, કારણ આ જગતની અંદર 90% લોકો તમને પૈસા માટે પ્રેમ કરે છે. ખોટું લાગે તો માફ કરજો, જગતમાં 90% લોકો તમને પૈસા માટે પ્રેમ કરે છે, 10% વ્યક્તિ એવી છે કે તમને ખરેખર આત્માથી પ્રેમ કરે છે. અને જે પૈસાથી પ્રેમ કરે છે ને, તમે એની પરિસ્થિતિ જોજો, આપો તારે મોડું કેવું હોય છે અને નથી આપતા તારે મોડું કેવું હોય છે. એને મળવાનું હોય છે ત્યારે અઠવાડિયે આપેલા મોડામાં આનંદ હોય છે, અને નથી મળવાનું હોતું એટલે સામેથી કહી દે, જો ટાઈમ હશે તો આવીશ, નહીં તો જય સ્વામિનારાયણ. લે, જગત કે રંગ ક્યાં દેખું, તેરા દીદાર કાફી હૈ, જગત કે જગત કે રંગ ક્યાં દેખું, તેરા દીદાર કાફી હૈ, જગત કે રંગ ક્યાં દેખું,
तेरा दीदार काफी है। करूँ मैं प्यार किसे किसे से, जय हो तेरा एक प्यार काफी है। અને જીવનમાં જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી આ જગત તમારું છે, જ્યાં સુધી છે ત્યાં સુધી સમાજ તમને યાદ કરશે, અને હાથ પગ સારા છે ત્યાં સુધી ઘરના લોકો પૂછશે, અને બે માંથી એક જતું રહ્યું ને પછી ઘરના કહેશે માડી ના ઢોલીએ પડ્યા રહો ને હું કરવા નડો છો અમને, જગત કે રિશ્તેદારો ને ફેલાઈ જાન માયાથી, જગત કે રિશ્તેદારો ને ફેલાઈ જાન માયાથી, ચલી જાઉં જય રવિન્દ્રાવન દરબાર કાફી હૈ, ચલી જાઉં મેં વૃંદાવન તેરા દરબાર કાફી હૈ, ચલી જાઉં મેં વૃંદાવન તેરા દરબાર કાફી, વૃંદાવન તેરા દરબાર કાફી હૈ, તેરા એક પ્યાર કાફી હૈ, તેરા એક પ્યાર કાફી હૈ, તેરા દીદાર કાફી હૈ, તેરા ભાઈ એટલો બધો મોજ શોખ ના કરો કે મોજ શોખ ને લીધે તમને ચોરી કરવાની ખોટી આદત પડી જાય સાહેબ. બીજી વસ્તુ ભાઈ, ભગવાન પૈસો આપે ને એવી વ્યક્તિમાં ફસાઈ ના જાઓ, એ વ્યક્તિ તમને તો બરબાદ કરે પણ તમારું પરિવાર નષ્ટ કરી નાખે સાહેબ.